વલસાડ જિલ્લાના પાડી અને કપરાડાને જોડતા ચીવલ ગામની સરકારી અનાજની દુકાનમાંથી દુકાનદારોના મેળા પીપડાના ગરીબો માટેની સરકારી અનાજનો જથ્થો લઈ જતા બે ઇસમોને ગામના જાગૃત યુવાનોએ ઝડપી પાડ્યા હતા। હાલમાં કોરોનાના કહેર વચ્ચે ચાલી રહેલા લોકડાઉનમાં લોકોને ઘરે જમવાનું મળી રહે તે માટે સરકાર દ્વારા મફતમાં અનાજ વિતરણ કરવામાં શરૂ કર્યું છે। જો કે આ વિકટ પરિસ્થિતિમાં પણ રેશનિંગની દુકાનદારો દ્વારા ગરીબોને અનાજ નહીં આપીને અનાજ સગે વગે કરી રહ્યા છે। પાડી તાલુકાના ચીવલ ગામની સરકારી રેશનિંગ દુકાનની માંથી ગરીબોના અનાજને લઈને જતા બે ઇસમોને ગામના યુવાનોએ ઝડપી પાડ્યા હતા। જેની જાણ થતા જ મામલતદાર સહિતના અધિકારીઓ ચીવલ ગામ ખાતે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બે કટ્ટા લઈ ગયા અને ત્રીજે કટ્ટા પકડાઈ ગયા। બધા ભાઈઓએ આ લોકોએ જવાબ પૂછ્યો કે તમે ક્યાંથી લઈ ગયા, અમે સરકારી દુકાનમાંથી લાવ્યા છો, પણ આ લોકો સરખો જવાબ નથી, છોકરા લોકો પાસે દાદાગીરી કરે છે અને જે કંઈ અધિકારી આવ્યા એ લોકો પણ કંઈ પૂછપરછ સરખું કંઈ કંઈ કર્યું નથી દુકાનદાર પાસે। દુકાનદાર પાસે સરખું પૂછપરછ નથી કરી, ગામજનો કોઈ પૂછપરછ નથી, જ્યારે મીડિયાવાળા આવ્યા છે બધા એમને પણ એવું જ કીધું છે કે અમારે કંઈ કશું જવાબ આપવાની કંઈ જરૂર નથી, કોઈને કંઈ સરખો જવાબ લીધો નથી। એવું તો કંઈક વર્ષોથી ચાલે છે અહીંયા આ ગામમાં, બધા કોઈક એકમેકને શરમ રાખીને છુપાવે છે, કોઈને કંઈક વાતો કંઈ કરતા નથી, એકમેકને બાજુમાં ઘર છે એમના જોડે બધી જે કંઈ આપે ને એ આપે, એ લોકોને મૂંગા મોડા રીતે છે, એ બાકીના બધા અટવાયા છે, ઘણા કરી અટવાયા છે, એપીએલ વાળાને બાકી, બીપીએલ વાળાને બાકી, બધાને બાકી છે, એ કાર્ડ છે કાર્ડધારક એ લોકોને પણ સરખું અનાજ મળતું નથી, કઈ વર્ષોથી ચાલે છે એ કૌભાંડ। આજે તમે અત્યારે ઘઉં લીધા હતા, ક્યાંથી લેવા અને ક્યાં લીધા હતા? એ ઘરક પાસેથી લીધા, ઘરે ખાવા સારું લીધા ઘરક। આ જે ગામજનો જણાવી રહ્યા છે કે તમે કંટ્રોલમાંથી, હવે થોડા ગામ તમે તો ગામવાળા રહી જ ગયા નહીં, બાકી એટલું બધું એવું નહીં મળે, કાંઈ જથ્થો મોટો નહીં મળે, દોઢ કિલો છે, દોઢસો કિલો, દોઢસો કિલો પરફેક્ટ નહીં મળે, થોડા થોડા બધા લીધા કે નહીં? ક્યાંથી લેવા તમે? આ કંટ્રોલમાંથી, કંટ્રોલમાંથી। અને ક્યાં આવ્યા હતા? ઘેરે, ઘેરે એટલે કાં? ચીવલ પ્લાટ હોય, દોઢસો કિલો તમને એકલા ના આપ્યો? દોઢસો એટલે અમે ઘર પાસેથી સાહેબ લીધા, એના ઘર પાસેથી, હા, દોઢસો કિલો દુકાનમાંથી ઘર પાસેથી લીધા, એટલે જે કંટ્રોલમાં તમને પણ દોઢસો કિલો આપ્યા ને? હા, દોઢસો કિલો, થોડા થોડાક અંદર દોઢસો કિલો ચીવલ પલાળ ફર્યું। કઈ ફર્યું? પલાળ। શું નામ તમારું? જયેશભાઈ કસ્તુરિયા બોલે। આ તમે દર મહિને આ રીતના દોઢસો કિલો લઈ આવો કે? દર મહિને નહીં।